राज्यपाल श्री आचार्य देवव्रत जी ना अध्यक्ष स्थाने जामनगर ने विश्व प्रसिद्ध गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी नो 28मो पदवीदान समारोह योजायो। चार महानुभावों ना डॉक्टर ऑफ लिटरेचर अने 741 विद्यार्थियों ने पदवीदान एनायत करवामां आवी छे। गुजरात आयुर्वेद यूनिवर्सिटी द्वारा राज्य की चार यूनिवर्सिटी अने एक रिसर्च सेंटर साथ एमओयू करवामां आव्या। रोग थी स्वस्थ करवानु काम दवाओ करे छे, परंतु रोगनो नाश आयुर्वेदिक उपचार थकी थाय छे। राज्यपाल श्री, भारत में आयुर्वेदनो अमृतकाळ शुरू थयो छे। केंद्रीय राज्य आयुष मंत्री श्री डॉक्टर महेन्द्रभाई मुंजपरा जामनगर ने विश्व सुप्रसिद्ध गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी 28मा पदवीदान समारोह में राज्यपाल श्री आचार्य देवव्रतजीए सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत् नी कामना व्यक्त करता जणाव्यु हतु के आयुर्विद्यामां माणसने जीवन प्रदान करे छे। मानव जीवन माटे आनाथी ऊंची कोई विद्या नथी। विद्यार्थीओनो अभ्यास भले पूर्ण थयो होय, परंतु तेमणे आ जीवन विद्या साथे जोडાયેલા રહેવું જોઈએ। કારણ કે જો ખેડૂત ખેતર ખેડવાનું ખેડી જવાનું અને વિદ્યાર્થીઓ પુસ્તક ખોલવાનું બંધ કરી દે તો તે વ્યર્થ છે। રોગોથી સ્વસ્થ થવાનું કામ દવાઓ કરે છે, પરંતુ રોગોનો નાશ કરવાનું કામ આયુર્વેદિક પદ્ધતિ કરે છે। આયુર્વેદિક પદ્ધતિ થકી આવનારી પેઢીનું કલ્યાણ થશે। તેમણે વિદ્યાર્થીઓને ધર્મ, સમાજ સેવા, સત્ય અને લોકો સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો તે અંગેની સમજણ આપી હતી। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો અને આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને વિશેષ અતિથિ તરીકે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા। આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આજે જે વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી છે તેમજ ડી લિટિનની પદવી એનાયત આપવામાં આવી છે। આવી ચાર મહાનુભાવોના હસ્તે રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત દેશ આઝાદ થયો તે પહેલાં જામનગરના રાજા મહારાજાઓએ અહીં ગુલાબ કુંવરબા આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આયુર્વેદનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકી રહ્યા છે। જામનગરમાં WHOનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બની રહ્યું છે, જ્યાં વિશ્વની પરંપરાગત સ્વાસ્થ્યનું પ્રણાલીઓનું રિસર્ચ કરવામાં આવશે, જેના થકી આયુર્વેદ ક્ષેત્રે જામનગરે વિશ્વભરમાં આગવી ઓળખ મેળવેલી છે। ભારતની સાંસ્કૃતિક વિરાસત ધરાવતી ગુજરાતની આયુર્વેદિક યુનિવર્સિટીએ વિશ્વને અનેક આયુર્વેદિક વિદ્વાનો પાઠવ્યા છે। ધન્વંતરી મંદિરે ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ સમારોહમાં વરિષ્ઠ એટલે કે કહેવાય ને કે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર પદ્મશ્રી મેળવનાર વૈદ્યશ્રી ગુરુદીપસિંહ અને ડૉક્ટર પરબાઈ મીનુ અને ઇન્દુમતી કાટદારે એને ડૉક્ટર મનોરંજન સાહુને ડી લીટ એટલે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી, તેમજ ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, MD MS અને PhD મળી કુલ 741 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી। ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને રજત મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને આ સમારોહમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીએ રાજ્યની ચાર યુનિવર્સિટીઓમાં જેમાં ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, વીર નર્મદ અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર સાથે MOU કર્યા હતા અને આ MOU થકી નવી જ દિશામાં શિક્ષણની પરિભાષા અને સંશોધન વિકસાવવા માનવ વિકાસના દ્વાર ખુલશે। આ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જામનગરમાં WHOનું GTSM સેન્ટર શરૂ થઈ રહ્યું છે અને જામનગરનું ITRA નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતું આયુષ સેન્ટર છે। જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદિક યુનિવર્સિટી વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી છે। છેલ્લા થોડાક વર્ષોમાં ખાસ કરીને કોરોના બાદ દેશના લોકોએ આયુર્વેદિક દવાઓ તરફ વળ્યા છે અને આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે અને આ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે। 21મી સદીના યુવાનોની જવાબદારી છે કે તેઓ આયુર્વેદિકને આગળ વધારે અને ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે।
તમામ વિદ્યાર્થીઓને વન અર્થ અને વન હેલ્થના સૂત્રો સાથે ચાલે છોટી કાશીમાં આજે પધરાવવાની તક મળી છે અને તેમજ વિશ્વ સુપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે અને ચાર મહાનુભાવો ડી લીટની પદવી એનાયત કરાઈ તે તમામને અભિનંદન પાઠવ્યા છે અને આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુકુલ પટેલ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળ અને આયુષ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશભાઈ પટણી, આઈટીઆરના ડોક્ટર શ્રી અનુપ ઠાકર, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધર્મીશભાઈ ચનીરિયા અને ધારાસભ્ય શ્રી શ્રીમતી રીવાબા જાડેજા, કલેક્ટર શ્રી બીએ શાહ અને પોલીસ અધિક શ્રી પ્રેમસુખ ડેલુ અને અગ્રણી ડોક્ટર વિમલભાઈ કગથરા અને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના પ્રભારી રજિસ્ટર શ્રી એચપી ઝાલા અને વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને આચાર્યો, આ વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. BS9 ટીવી ન્યૂઝ રિપોર્ટ, પ્રવીણ ચાવડા, જામનગર. ભારત કે એકમાત્ર સબસે પુરાતન ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય કા 28વાં દીક્ષાંત સમારોહ સંપાદિત હો રહા હૈ. જૈસા મુજે જાણકારી મિલી હૈ કિ યહ વિશ્વવિદ્યાલય भारत देश का सबसे पहला और पुराना, जिसने आयुर्वेद के क्षेत्र में बहुत बड़े बड़े विद्वान वैद्य इस देश और दुनिया को दिए. इस समय भी कई देशों के विद्यार्थी यहाँ पर पढ़ रहे हैं. यहाँ कई MOU हुए हैं, पहले भी होते रहे हैं. अनेक देशों के साथ आयुर्वेद के साथ आदान प्रदान का कार्यक्रम चलता रहा है और हमारे बीच में आज चार ऐसे महानुभाव उपस्थित हैं जिनको डीलिट की उपाधि आज प्रदान की गई है. इट इज माय प्लेजर टू बी प्रेजेंट हियर विद ऑल ऑफ यू ऑन ओकेजन ऑफ 28th convocation ceremony of Gujarat Ayurvedic University, started from 6 Ayurvedic colleges and at present become world proofs and included 29 colleges in Gujarat Ayurvedic University. Currently we are present at this site where the world's first Ayurvedic university has been established with the active efforts of Honorable Prime Minister Sri Narendra Bhai Modi. The world's first center of World Health Organization, GCTM, means Global Center for Traditional Medicine, is about to start for the study of all the traditional medicine practice of the world.